નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ધ્રાંગધરિયા વાસ્તવિક વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં હવે આપણો છેલ્લો ટોપિક જોવાનો છે. આપણે છેલ્લે જોયું કે કઈ રીતે રેશમના જે તાર છે એને મેળવવામાં આવે છે, હવે આપણે એ રેશમના તાર પર કઈ રીતે પ્રક્રિયા કરીને તેમાંથી જે રેશમના દોરા છે, જે રેશમના તાંતણા બનાવવામાં આવે છે અને પછી એ તાંતણામાંથી કઈ રીતે જે રેશમનું કાપડ છે એ વણવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો કે રેશમના તાર એ મેળવવા એ જુગલાબંધ કોષ્ટકોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ એ રેશમના તાર બનાવવા માટે એ રેશમના જે રેશા છે એ બનાવવા માટે એ ઢગલાબંધ જે કોષ્ટકો હોય છે એનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી જે રેશમના તાર છે એ મેળવવામાં આવે છે. કોષ્ટકો ત્યાં એ તડકામાં એ પાણીમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે આ જે એ કોષ્ટકો છે એમને તડકામાં પાણી રાખીને એ તડકાના જે એ તડકાની મદદથી જે ગરમ પાણી થાય છે એ ગરમ પાણીમાં તેમને ખૂબ જ ઉકાળવામાં આવે છે. જેના લીધે શું થાય છે કે આ ક્રિયામાં જે તાર છે, જે રેશમના રેશમી તાર છે એ કોષ્ટકોમાંથી ગરમ થવાને લીધે ઉકળવાને લીધે તે ત્યાં છૂટા પડી જાય છે, એટલે કે અલગ થઈ જાય છે. ત્યારબાદ એ કોષ્ટકોમાંથી અલગ કરેલા તારને પછી તેમાંથી દોરો કે વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રિલીફ પ્રક્રિયા કહે છે. ત્યારબાદ હવે આ જે રેશમના એ કોષ્ટકોમાંથી જે રેશમના તાર જે અલગ થઈ જાય છે પછી આ જે રેશમના જે પાતળા સાવ બારીક જે રેશાઓ છે એ રેશાઓને વણીને તેમાંથી દોરો બનાવવા માટે કે તેમાંથી કોઈ એ જાડો તાર બનાવવાની જે ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયાને શું કહેવામાં આવે છે, રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પૂછાય કે રેશમના જે રેશા છે એમાંથી દોરો કે તાંતણા બનાવવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે, તો કે એને રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રીલિંગ પ્રક્રિયા જે છે ખાસ મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ આ જે દોરાઓ છે એને કાંતવામાં આવે છે જેનાથી જે દોરા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેમના ઉપર જે રેશમના તાર છે તેમાંથી જે રેશમના દોરાઓ છે એ તેમાંથી બની ગયા બાદ આ દોરાઓ છે એમને કાંતવામાં આવે છે અને જેમાંથી આપણને રેશમના દોરાઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વણકરો જે છે આ દોરા વડે ત્યાં રેશમના કાપડને વણે છે. એટલે આ રીતે રેશમના જે તાર છે એમાંથી ત્યારબાદ જે રેશમના દોરાઓ છે જે તાંતણા બનાવવામાં આવે છે અને ત્યારબાદ પછી તાંતણાઓને એકબીજા સાથે વણીને બરાબર તેમાંથી રેશમી કાપડ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે અહીંયા ચેપ્ટર જે છે પૂરું થાય છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.